રાજ્ય સરકારના 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદ પંથકની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટના કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ અંગે અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારના અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારોમાં 1400 કરોડના સૌરાષ્ટ્ર શાખાના નર્મદા નહેર પર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના પ્રોજેક્ટ અંતર્ગત કામકાજનું નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ કર્યું હતું. વિરમગામ નળકાંઠા વિસ્તારમાં સુદઢ સિંચાઈ સુવિધા માટે સરકારે રૂપિયા 1400 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત 377.65 કરોડના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી માટે ગોરજ ગામ તેમજ સોરસેસ કેનાલ તથા આસલપુર નજીક આવેલા સોર્સ 3ની મુલાકાત ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી હતી. ફેઝ 1ની કામગીરી પૂરી થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદા પાણી થકી સિંચાઈનો લાભ મળી શકશે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની 65% કામગીરી પૂરી થઈ છે અને બીજા તબક્કાનું કામ ચાલુ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિરમગામ પાસે સોકલી નર્મદા કેનાલ પાસે આવેલા સોર્સ 3 આસલપુરના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરમગામ નળકાંઠાના 12થી વધુ ગામો માટે સિંચાઈના પાણી મળી રહે તે માટે 332 કરોડના ખર્ચે નર્મદાની કેનાલ 8 કિલોમીટર લાંબી અને 10 ફૂટ મોટી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ કામકાજ ચાલી રહ્યું છે. Thank you.
મને ખ્યાલ ખ્યાલ.